વોરિયાના શ્રી મહાદેવના નાદ છપાવતા, હરિહરનો નાદ કરતા કરતા આહાહા ભવનાથના મંદિરથી ઈટવા મહાદેવ, જ્યાં ઈટવા ભોળોનાથ બિરાજે છે, પછી વસ્તમાં નદી આવે, વોકળો આવે છે, વોકળામાં બધા પગ ધોઈ પાણીનો માથે છંટાવ કરી પવિત્ર થઈ ઝીણા બાવાની મઢી આવે. ભાઈ ઝીણા બાવા, આ હા હા, જાગતો જોગી, જટાળો જોગી, એ ઝીણા બાવાની મઢી જ્યાં અનેક નાગાબાઓ છે, અનેક સાધુ સંતો જ્યાં બિરાજમાન છે, હજારો માણસો નું કીડિયાળું ઉભરાણું છે ઝીણા બાવાની મઢીએ. ઓ ભાઈ, આહા હા, ઈ ઝીણા બાવા કહેવાય છે. કે એકવાર ઝીણા બાવા બહુ જાડું શરીર હતું, વજનદાર શરીર હતું, અલમસ્ત જટાળો જોગી, ગિરનારની ગોદમાં મહાન સંત એટલે ઝીણા બાવાઓ, અલમસ્ત જટાળો જોગી, અવતારી ઓલિયા. અને આ ઝીણા બાવાની મઢીએ, ઝીણા બાપાની મઢીએ, ઝીણા બાવાની મઢીએ અનેક અવતારી ઓલિયાઓ આવ્યા છે. ભાઈ રૂડો સત્સંગ કરે છે, ઝીણા બાવા રૂડી ચલમ પીર્યા છે. અરે શ્યામ ભગવાન દત્તાત્રેય એમના શિષ્યો સાથે જ્યાં સત્સંગ કરવા આવતા હોય એ ઝીણા બાવા ટૂંક માથેથી દોટ મારી, ગરવા ગિરનારથી દોટ મારી, અને દત્તાત્રેય ભગવાન જેના આંગણે આવે એ ઝીણા બાવાઓ. એક બાજુ ભગવાન દત્તાત્રેય બેઠા છે, એમના શિષ્યો બેઠા છે, રૂડો સત્સંગ ચાલુ છે, એમાં ઝીણા બાવા ચલમ પહેર્યા છે. ચલમની એક ફૂંક, ચલમની બે ફૂંક મારી, ચલમની ત્રીજી ફૂંક મારી ને ત્યાં કોઈ સંત બોલ્યા, ઝીણા બાવા તમારું શરીર આટલું બધું જાડું તો તમને બધા ઝીણા બાવા કેમ કે છે? આ હા હા હા, ઝીણા બાવા ખડખડાટ દાંત કાઢતા કાઢતા, મર્મ દાંત કાઢતા કાઢતા હસે છે. ભાઈ આ હા હા, આ તો ઝીણા બાવા હસતા હોય એની મુખ મુદ્રા કેવી છે વિચાર તો કરજો. ખડખડાટ દાંત કાઢતા કાઢતા કે છે, હા હું બાપા હવથી ઝીણો છું, શરીર ભલે જાડું હું તો હાલ ઝીણામાં ઝીણો છું બાપ, આ દુનિયાનો ઝીણામાં ઝીણો માણે હું છું બાપ. પણ કઈ પ્રમાણ ખરું? હા પ્રમાણ, એ ચલમ હતી ભાઈ, એને પોતાના હાથની મલકો ખંખેરી નાખી, કાંકરી કાઢી નાખી ચલમની, ચલમ આખી ખાલી કરી એને માથા માથે મૂકી, એ ચલમ માથા માથે મૂક્યા ભેગા ઝીણા બાવા ચલમ માંથી હોહલા નીકળી ગયા. અરે મને તો બધું મળી ગયું છે, મારો બાપ મારા આંગણે તમે અહીંયા સત્સંગ કરવા આવો એથી વધારે હું જોયે બાપ. હે દત્તાત્રેય ભગવાન માગો. દત્તાત્રેય માગવાનું કે છે ભાઈ? ઝીણા બાવા કે જો માગવાનું કહેતા હોય તો કાર્તક મહિનામાં જે પરિક્રમા થાય છે ને, આ પરિક્રમામાં કોઈ દીન દુખિયા, કોઈ ગરીબ, કોઈ અભાગ્યા, કોઈ દુખિયા, કોઈ અમીરિયા અનેક આવે, પણ આ પરિક્રમા જ્યાં સુધી પૂરી ન થાય પૂનમમાં, કાર્તક સુદ 11 થી પૂનમ સુધી જે આ પરિક્રમા થાય એમાં કોઈને કીડી ન કરડે, કોઈને કાંટો ન લાગે, અરે કોઈ જનાવર રંજાડે નહીં, કોઈ હિંસક પ્રાણી હેરાન ન કરે, આટલું કરી દો મારા બાપ તથાસ્તુ. મિત્રો આજે જાઓ પરિક્રમામાં, વિશ્વમાં ન હોય એવી પરિક્રમા કરવા ગઢ ગિરનારની પરિક્રમા, 11 થી માંડી પૂનમ આવે કાર્તકી પૂનમ ત્યાં સુધી વીછી નહીં, એરું નહીં, અરે હિંસક પ્રાણી તમને જોવા ન મળે, જોવા મળે તો હામું ન જોવે ભાઈ, નીચે નમી જાય. દત્તાત્રેય ભગવાનની અસીમ કૃપા, અરે કીડી માખીઓની જે આંખો બંધ થઈ જાય, કોઈ ડખ ન દે હામું ના, એ તો
ભક્તિના ધારામાં રંગાઈ જાય છે. કારણ કે આ પ્રકરણમાં પાંચ પાંડવોએ કરેલી મેં વાત કરી ને, ભગવાન કૃષ્ણ પરમાત્માએ કરેલી. આ પ્રકરણમાં હજારો જુગથી હાલી આવે છે બાપુ. વાતે હાચી છે, જ્યાં વીછી કરડે નહીં, માખી પાંખ ન ફફડાવે, એરું આવડે નહીં ને જંતુ કરડે નહીં, ઈ ઘેઘોર વન ગિરનાર એ વન, જ્યાં સૌ કોઈ નિર્ભયપણે શાંતિથી પરકમમાં કરી હકે અને 68 તીરથની જાત્રાનું ફળ મેળવે, ઈ ગિરનારી. આ તો જગતના કલ્યાણ માટેની માંગણી હતી. ભગવાને હસતા હસતા તથાસ્તુ કહી દીધું. તે દિની ઘડીને આજ નોદી આખીએ પરકમમાં દરમિયાન હજારો લાખો ભાવિકો પગપાળા પ્રવાસ કરે છે, પણ આજ લગી કોઈને કીડી મકોડા કળ્યા નથી. અને આવી આ સંત જીણા બાવાની મળી યાત્રાનો પહેલો રાત્રિ પડાવ નખાયો છે. હો, કોઈ આરામમાં છે, કોઈ ધૂળમાં હુતા છે, કોઈ પાણાના ઓશિકા કરીને હુતા છે, કોઈ રૂડી ચાદરુ પાથરીને હુતા છે. કારણ કે આગળ જવાનું છે, હવારે વહેલા જાગવાનું છે, ફટોફટ બધા હોઈ ગયા છે. આહા, વિચાર તો કરજો, ઈશ્વરને આંગણે ભોળાનાથને ખોળે હોવ કોઈ આરામ કરે છે. વિશ્વાસ છે, અહીંયા એનું આભડશે નહીં, કીડી કરશે નહીં, કેટલો વિશ્વાસ, અડગ વિશ્વાસ, ગિરનારી ભગવાનનો વિશ્વાસ છે. કોઈ પાણાના ઓશિકા કરી હોતા છે ભાઈ, કોઈ રૂડી ચા બનાવી રહ્યા છે, કોઈ રૂડો સત્સંગ કરી રહ્યા છે. હૃદયનો ભાવ ભક્તિનો ચારે બાજુ જય ગિરનારી, જય ગિરનારી, 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 મહાદેવ, મહાદેવ, મહાદેવનો નાદ લાગે છે. પેલો પડાવ જીણા બાવાની મઢીનો પડાવ છે. જીણા બાવાના પગલાને સ્પર્શ કરી માથે હાથ ચડાવી જય જીણા બાવા, જય જીણા બાવા. હો, કોઈ હવાને જાગે છે ભાઈ? વેલા હજારો માણસો એક હારે ઊભા થાય છે, કારણ કે પેલો પડાવ એટલે હું જ પડે, ત્યાં રોકાવું જ પડે, આરામ કરવો જ પડે. પેલો પડાવ જીણા બાવાનો પડાવ, ત્યાં રોકાવું પડે. વર્ષોથી માણસો રોકાય, પણ 4 વાગે બધા જાગી જાય ભાઈ. રૂડા સ્નાન કરી ધીમે ધીમે હાલતા થાય છે, પણ જીણા બાવાની મઢીયાથી કોઈ લોકો ચરખડિયા હનુમાને જાય છે. દાડુ હનુમો જતી માં અંજનીનો જાયો, ભગવાન શિવનો વાલુ પાત્ર, ભગવાન રામને જેને રૂણી રેખા ઈ હનુમો જતી, બજરંગી બળ્યો માં અંજનીનો જાયો, હનુમો જતી એટલે ચરખડિયા હનુમાન. હા, એકવાર જાજો મારા બાપલા, આ પરિક્રમામાં આવ્યા છો ને, એકવાર સરખડીએ હનુમાન જાજો, દાદાના દર્શન કરજો, બજરંગી બળિયા હનુમાનજી મહારાજ. જીણા બાવાની મઢીએથી કોઈ સરખડીયા હનુમાન જાય તો કોઈ સુરજ કુંડ બાજુ જાય. એક વળાક વળે સરખડીયા હનુમાને, બીજો વળાક વળે માળવેલા જવું છે. થોડીક અઘરી ઘોડી છે, ઘોડી કહેવામાં આવે જે પથરા જે ડુંગરા છે ને, એને સૌરાષ્ટ્રની ભાષામાં ઊંચી ઘોડી કહેવામાં આવે. પથરાળ ઘોડી, પાણાવાળો રસ્તો, બહુ કઠણ રસ્તો, હવ વહેલા જાય છે, માળવેલા જવું છે. કોઈ સુરજકુંડ જાય, કોઈ સરખડિયા હનુમાન જાય, કોઈ માળવેલા જાય, પણ માળવેલા જતા 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 ધીમે 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 એટલું બધું માનો મેલાવાનું ઉમટી જાય, હાલવાની જગ્યા નો રહે, પણ એકબીજાને માનો ટેકા દેતા જાય, એકબીજાને સાથ દેતા જાય. કારણ કે એકતા ઝુંબેશ કેમ ભેગી થઈ હોય? માનો માનવને આજે એકબીજાને હેતાળવો, સમુદ્ર જાગ્યો એવું લાગે. હો, ભેગા મળી કોઈ લૂલા, કોઈ લંગડા, કોઈ અપંગ, કોઈ આંધળા હોય ને, એને ટેકા દે, મારા બાપા હાથ લાવો, 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 તમારો હાથ પકડી લો. એકબીજાને સહાય કરતા કરતા, એકબીજાને ટેકો દેતા દેતા, આ હા, આ પરકર્માનું ભાથું જે બાંધે છે, જે આ પરકર્મા કરે છે ને, એનો બેડો પાર થાય છે.
બધા ધીમે 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 હાલતા થાય. લાખો માણસો, હજારો માણસો, જય ગિરનારી, જય ગિરનારી. એવો લપટનો રસ્તો આવે, લપસણો રસ્તો, કે જો ઉપરથી ભૂલમાં જો પગ લપસી જાય તો દાડો લપસવા ન દે ભોળો નાથ. એક જણ ટેકા દે, હલાવો બાપ, હલાવો બાપુ, હલાવો મારી, હલાવો ઊભો છો, હલાવો, હલાવો મારી, તમને ભોળો નાથ કઈ નો થવા દે. આ તો વિશ્વાસ એકબીજાને દેતા હોય. એમ કરતા કરતા માળવેલે આવે ભાઈ, માળવેલા. આહા હા હા, કે ઘૂર વડલો, ખટા ટોપ વડલો, જગ જૂનો વડલો, વેલા બાવાનો વડલો, ભગવતી મહાકાલી જ્યાં શ્યામ પ્રગટ છે, ભગવતી શક્તિ જ્યાં બિરાજે, રમા રમા સમા સમા ગમે ત્યાં માં કમા કમા વાજિંત્ર રમતી ડગમ મગન ડમા ડમા, આવી મહાકાલી પાવાની દેવી કલકત્તા વાળી ગાંધીગીરની માલકો ભગવતી જોગ માયા, ભગવતી જોગણી મહાકાલી બિરાજે છે, માળવેલાની માલકો. ચારે બાજુ બેનળીઓ માતાઓ પાણાના ચૂલા કરી રોટલા બનાવી રહ્યા છે. ભાવ તો જો ઈ મિત્રો, તમે રોજ બે રોટલી ન ખાઈ શકતા હોય ને, પણ તમારા શરીરમાં એવું એવો આનંદ આવી જાય, એ સ્ફૂર્તિ આવી જાય, તમે બાજરાના ત્રણ ત્રણ રોટલા ખાઈ જાઓ. શું કામ? જોમ આવે, શક્તિ આવે, શક્તિ ભોળોનાથ દત્તાત્રેય ભગવાન આપ્યા. એક બાજુ પાણાના ચૂલા બનાવી, એ લાકડા, એ રૂડા ચૂલા, દેશી તાવડીઓ, દેશી તાવડીમાંથી પાયું બે હાથી રોટલા દીધે છે. એવા રોટલાની માલકણ મીઠો પાવે છે, ભેગું ઘી લાવ્યા હોય એની માલકણ ઘી મૂકી ગોળના દળવા લઈ, એક બાજુ મીઠી લાપસ્યું થતી હોય, એક બાજુ મીઠા શાક બનતા હોય. આહા, આનંદ ઉત્સાહ તમે જોવો પરિક્રમાનો. ઈ બે રોટલા ખાઈ જાવ ને અમી થાય, અમૃત થઈ જાય હો બોલ્યો નાથ, તમને અમી રસ પીસતો એવું લાગે. અને ઈ તમે બધા ભેળા મળી જે ભેગો લોટ લઈ ગયા હોય, તમે તેલ લઈ ગયા હોય, શાક બકાલું લઈ ગયા હોય, અહીંયા જે તમે રાંધો અને એ મીઠો પાવે, એ મિત્રો ફાઈવ સ્ટાર હોટલમાં એનો આવ્યો. ઈ ભાવ જે જાગે જમવાનો, ઈ ભેળા ખાતા હોય, મીઠો સત્સંગ કરતા હોય, અને પાછા એવું એકલા ખાવાનું નહીં, જે કોઈ નીકળે ને એને બોલાવવાનું, મારા બાપા અહીંયા આવો, બે રોટલા ખાતા જાઓ, મારા બાપ બે રોટલી ખાતા જાઓ, બે રોટલા ખાતા જાઓ, થોડું જમતા જાઓ, હરિહર કરતા જાઓ, મારા બાપ ખાધા વગર જવાય નહીં, બાવડા જલીને બેહાડી દે. આ ચારે બાજુ ચૂલાઓ હળગે છે, હજારો ચૂલાઓ હળગતા, હજારો. ઈ રાતના અંધારામાં ઈ દ્રશ્ય તમે જોવો ને, આભા મંડળની માલકો રૂડા તાળિયા ટગમગતા હોય ને, મોટા અંજવાળા વાળા એવું લાગે. આ આ દ્રશ્ય ક્યાંથી જોવા મળે? પહાડ ઉપરથી જોવા મળે. કારણ વેલા બાવા જ્યાં જ્યાં વેલા બાવાનો વડલો છે, એક વડલાની ચીર અને ચીરનો દાંતણ કરીને ચીર વાવીને મોટો ઘેઘૂર વડલો કર્યો, ઈ સંત વેલા બાવા. આહા, ઘેઘૂર ઘટા ટોપ વડલો, ઈ વડલો ઉગાડનાર બીજા કોઈ નહીં, આપણા મહાન સંત વેલા બાવા છે. અવતારી ઓલિયા છે વેલા બાવા. લાકડાના ભાળા ભેગા કરી અને વેલા બાંધવાનું કામ કરતા હો, ઈ વેલા બાવા. વેલનાથ એમ કહેતા, વેલનાથ બાપુ એમ કહેતા, હાથ હાથનું કામ કરે, જીભ જીભનું કામ કરે, હાથથી કામ કરતા જાઓ, જીભથી સ્મરણ કરતા જાઓ, કોઈ ઓલિયા અવતારી હોય તો આપણા એક વેલા બાવા છે. આહા, કેવી ચેતના, કેવો રામાયણનો રણકાર, આહા, કેવો ભક્તિનો રંગ. વેલા બાવા, વેલા બાવા, વેલા બાવાનો નાદ લાગે ભાઈ. એ ખળખળ વેલતા ઝરણા, એ હરિયાળી કુંજ, અને જ્યારે કુદરતે છૂટા ખોબે હાથે સૌંદર્ય આપ્યું ને, એવું લાગ્યો સૌંદર્ય પણ જેવું તેવું. આ હા હા, ગિરનારી સૌંદર્ય, એ રૂડા ફૂલના હોય, રૂડા ઝાડવા હોય, એવી વનસ્પતિ મળે છે મિત્રો આ ગરવા ગિરનારની પરિક્રમામાં, એવી એવી વનસ્પતિઓ.
કોઈ મહાકાળીના વડલે માળવેલા ની મલકોર, કારણ કે માળવેલા આવવું હોય ને તો વચમાં ભરત વન શેષાવન આવે છે, દર્શન કરતા આવજો. આ હા હા હા, એવી ઈટવા મહાદેવની ઘોડી આવે, કપડું ચઢાણ, થોડું કપડું ચઢાણ છે પણ હાલતા હાલતા જય હનુમાન જય હનુમાન, જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી બોલતા જાઓ, તમારો વાળ વાકો ન થાય. ઈ ગરવો ગિરનારી, ઈ જોગી, ઈ દત્તાત્રેય ભગવાન, એની પરિક્રમા છે જ્યાં બાવન વીર ચોહડ જોગણી 33 કોટી દેવતા બિરાજે છે, એની પરિક્રમા ચાલુ છે. ઓ આ પરિક્રમા વિષ્ણુમાં કે જોવા ન મળે. વાહ, ખમા ખમા ગિરનારી બાવા, ખમા ખમા. રામ ભજીલે પ્રાણિયા પછી ભજાશે નહીં, અરે કાયા થાશે તારી જર્જરિત પછી બેઠું રેવાશે નહીં. આ કાયાનો કોઈ ભરોસો નથી બાપ, ક્યારે દગો દઈ જાય. અરે મોજોના તોરા છૂટતા જાય ને ધર્મની હારે આનંદ લઈ લ્યો. જાત હાલતા સુધીમાં જાત્રા કરી લ્યો અને પરકમ્માનું પુણ્ય મેળવી લ્યો. હાલો હાલો ગઢ ગિરનારી, હાલો હાલો બાપા, હાલો ગિરનારી, હાલો હાલો માવડીઓ, હાલો બેંગડીઓ, હાલો મારા ભાઈઓ, હાલો હાલો જય ગિરનારી જય ગિરનારી, મહાદેવ હર મહાદેવ હર. વાતે હાચી છે મિત્રો, આ તો ધર્મ ની આયરે થોડાક હારા કામ કરવાની તક મળી છે. કુડા કર્મ કપાતા જાય, હૈયે હમ ઉભરાતી જાય, કુદરતના ખોળે હેલા ભેલા. આ ગિરનારના વનમાં લાખો માનવીઓ આ મેળા 5 દિવસની માલિકો જગતની ઝંઝાળ મૂકી જીવતરનો આનંદ મેળવે છે. આનંદ હો લીલી વનરાયુમાં બોલે ઝીણા મોર, કોયલ ના ટહુકારા. અરે આવું બધું આપણે ચોપડીઓમાં વાંચ્યું હોય અને ઘણા ટીવીમાં જોયું હોય, પણ અહીં તો આ બધું નજરો નજર જોવા મળે. ને આંખ ને હારે કાયા, હારે આખી કાયા પવિત્ર થઈ જાય. અરે ઈ ગિરનારી, હાલો હાલો આ મોંઘેરો અવસર આંગણે આવ્યો છે, એને હરખતા હૈયે વધાવી લ્યો.